શુભમ બાળકો, ધોરણ 5 આપણું રિવિઝન પૂરું થયું છે. આજે આપણે અસાઇનમેન્ટ ચાલુ કરીશું. તો હું તમને અસાઇનમેન્ટમાંથી કેટલાક વિકલ્પો સમજાવું છું, તે તમારે સમજવાના અને નોટમાં લખવાના. તો જુઓ, પ્રશ્ન 1 જુઓ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનો. તો જુઓ, આપણે વિકલ્પો સમજવાના. તમને પરીક્ષામાં તો 5 પ્રશ્નો પૂછાશે 5 માર્ક્સના, પણ આપણે બધા વિકલ્પો સમજીએ તો જ આપણને આવડે 5 વિકલ્પ, તઈ સુધી ન આવડે. આપણે ખાલી 5 વિકલ્પ કરીએ તો કંઈ 5 આવે એવું હોય નહીં. તો જુઓ, પ્રકરણ 12ના નંબર 1, ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો. ખાલી તેનો ક્રમ અક્ષર જ લખવાનો, એ બી સી ડી જે આવતું હોય તે સાચું લખવાનું. તો ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો ગુજરાત રાજ્યનું ગરબા લોકનૃત્ય છે. તો જવાબમાં શું આવે? ડી આવે. પછી બીજું, આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલા અશોક ચક્રનો રંગ કેવો છે? વાદળી છે, બી કાળો છે, સી લાલ છે, ડી સફેદ છે. તો કેવો છે આપણને ખબર છે, આપણે પાઠ સમજ્યા છે, તો આપણને આંખો મીચીને જવાબ આવડી જાય કે આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલો અશોક ચક્રનો રંગ વાદળી છે. તે એટલે જવાબમાં શું આવે? એ ફોર એપલ, એટલે તમારે એ લખવાનો. પછી 3 નંબરનું વિકલ્પ, નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું પક્ષી છે? એ ગીધ, બી મોર, સી શાહમૃગ, ડી સમડી. તો કયું આવશે? સી શાહમૃગ. આ રીતે તમારે એ બી સી ડી જે આવે તે લખવાનું બેટા. 4 નંબરનું વિકલ્પ, એવું કયું પક્ષી છે જે પોતાનો માળો બાંધતું નથી? તો એ કાગડો, બી કોયલ, સી બુલબુલ કે ડી ચકલી. તો બી કોયલ. કોયલ એવું પક્ષી છે જે પોતાનો માળો બાંધતું નથી. પછી 5 નંબરનું, પૃથ્વી પર સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે? તો શક્તિશાળી પ્રાણી કયું છે? આપણને 4 ઓપ્શન આપેલા છે, એ સી, બી માણસ, સી અજગર કે ડી હાથી. તો કયું પ્રાણી સૌથી શક્તિશાળી છે? તો ડી હાથી. જવાબમાં શું આવે બેટા? ડી આવે. આ રીતે તમારે સામે ચોરસમાં ડી લખવાનો. પછી 6, મારુતિ શબ્દનો શો અર્થ થાય છે? મારુતિ શબ્દનો બી હનુમાન અર્થ થાય છે. આવું આપણને આવડવું જોઈએ. હવે 7 નંબરનું જુઓ, જો આપણા જીવનમાંથી પૈડાને દૂર કરવામાં આવે તો ખાલી જગ્યા એ માણસ બિલકુલ ખસી જ ન શકે, બી આપણને બિલકુલ કામ જ ન હોય, સી હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય, ડી જિંદગી ઘણી જોખમવાળી બની જાય. તો 4માંથી આપણને કયું સાચું છે? તો જો આપણા જીવનમાંથી પૈડાને દૂર કરવામાં આવે તો હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય, એનો જવાબ એ આવશે. પછી 8 નંબરનું, ઇનામ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? ઇનામ શબ્દનો વિરોધી શબ્દ બી સજા છે. તો જવાબમાં બી આવશે. પછી 9 નંબરનું, રાજા માટે કયો શબ્દ લાગુ પડતો નથી? એ શાસક, બી પ્રતાપી, સી કર્મચારી, ડી વિજેતા. તો આમાંથી રાજા માટે કયો શબ્દ લાગુ નહીં પડતો? શાસક શબ્દ રાજા માટે લાગુ પડે છે, પ્રતાપી શબ્દ લાગુ પડે છે, વિજેતા શબ્દ, સી કર્મચારી શબ્દ રાજા માટે લાગુ પડતો નથી. પછી 10 નંબરનું, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? બેટા આપણે શીખ્યા છે ને રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. જવાબમાં સી આવશે. પછી 11 નંબર, નીચેનામાંથી કયો શબ્દ જોડણી દ્રષ્ટિએ સાચો છે? તો જોડણીની દ્રષ્ટિએ સાચો છે તો કયો શબ્દ? એ નંબર પર આપેલું છે, એ પૂર્ણાહુતિ, બી પૂર્ણાહુતિ, સી પૂર્ણાહુતિ કે ડી પૂર્ણાહુતિ. તો જોડણીની દ્રષ્ટિએ આપણને કયો શબ્દ સાચો લાગે છે? ડી. કેવું લખાય? પૂર્ણાહુતિ. જે ડી શબ્દ ડી ઉપર આપેલું છે પૂર્ણાહુતિ, એ રીતે લખાય, એ રીતે સાચો શબ્દ છે. પછી 12 નંબર, ગુજરાતી જોડણી કોષમાં શ્રવણ શબ્દ જોવો હોય તો તે કયા વર્ણની યાદીમાં આવે છે? ગુજરાતી જોડણી કોષમાં શ્રવણ શબ્દ જોવો હોય તો તે કયા વર્ણની યાદીમાં આવે છે? તો ડી આવશે, સ વર્ણ. સ શરણાઈનો સ ને વર્ણ, એટલે ડી જવાબ આવશે. પછી 13 નંબર, કયું પંખી સુંદર માળો બનાવે છે? એ બુલબુલ, બી કાગડો, સી કબૂતર કે ડી સુગરી. તો સુગરી પક્ષી સુંદર માળો બનાવે છે. સુગરી પંખી
સુંદર માળો બનાવે છે? તો જવાબમાં ડી આવશે. પછી 14 નંબરનું, કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? એ કોલેરા, બી ટાઇફોઇડ, સી મલેરિયા કે ડી ક્ષય. તો કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? તો કોલેરા થયો હોય એ રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે. જવાબ એ આવશે. 15 નંબરનું, તો નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે આવેલું વિહારધામ છે? એ તિથલ, બી સાપુતારા, સી તુલસીશ્યામ કે ડી સત્તાધર. તો એ તિથલ દરિયા કિનારે આવેલું વિહારધામ છે. ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે? એ કેળું, બી મોસંબી, સી પપૈયું કે ડી કેરી. તો કયું ફળ પ્રખ્યાત છે? ગુજરાતનું કેરી. પછી 7 નંબરનું, 17 નંબરનું, સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો? સિદ્ધરાજ સોલંકી, બી મૂળરાજ સોલંકી, સી વનરાજ ચાવડા, ડી ભીમદેવ સોલંકી. તો સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા મૂળરાજ સોલંકી હતો. જવાબમાં બી આવશે. પછી ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ડી દાંતીવાડામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કૃષિ યુનિવર્સિટીનું વડું મથક દાંતીવાડામાં આવેલું છે. પછી 19 નંબરનું, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ જૂનાગઢ, બી સુરેન્દ્રનગર, સી મહેસાણા કે ડી ભાવનગર. તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. જવાબમાં બી આવશે. પછી 20 નંબર, જનગણ મન એ રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? તો કોણ છે જનગણ મન ગીતના રાષ્ટ્ર રચયિતા કોણ છે? રાષ્ટ્રગીતના રવીન્દ્રનાથ ટાગોર. આવું આપણને આવડવું જોઈએ. આ મારો સહોદર છે એમાં સહોદરનો શું અર્થ થાય છે? એ સ્વજન, બી ભાઈ, સી સાથે રહેનાર કે ડી મિત્ર. તો સહોદરનો અર્થ ભાઈ થાય છે. તો બી આવશે જવાબમાં. વિશ્વવિખ્યાત કાર્ટૂન મિકી માઉસના સર્જક કોણ છે? કોણ છે? તો વિશ્વવિખ્યાત કાર્ટૂન મિકી માઉસના સર્જક કોણ છે? તો ડી આવશે, વોલ્ટ ડિઝની. શું આવશે જવાબમાં? વોલ્ટ ડિઝની. પછી આણંદની અમૂલ ડેરી શાનું ઉત્તમ ઉદાહરણ છે? શાનું ઉત્તમ ઉદાહરણ છે અમૂલ ડેરી? જાહેર સાહસ, બી સહકારી મંડળી, બી સંયુક્ત સાહસ કે ડી ખાનગી સાહસ. તો સહકારી મંડળીનું ઉત્તમ ઉદાહરણ છે. જવાબમાં બી આવશે. પછી 24 નંબરનું, નીચેનામાંથી કયો શબ્દ અન્ય શબ્દો સાથે બંધ બેસતો નથી? એ ધર્મશાળા, બી ગુરુદ્વારા, સી મસ્જિદ, ડી મંદિર. તો એ ધર્મશાળા. ધર્મશાળા શબ્દ બંધ બેસતો નથી. પછી 25 નંબર, દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? એ બેરોમીટર, બી લેક્ટોમીટર, સી થર્મોમીટર કે ડી ગેલ્વેનોમીટર. તો બી લેક્ટોમીટર. દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર વપરાય છે. તો બેટા આ આપણા વિકલ્પો મેં તમને અસાઇનમેન્ટમાંથી સમજાવ્યા અને લખી બતાવ્યા, પણ કે જવાબમાં શું આવે, એ આવે, બી આવે, સી આવે, ડી આવે, એ પણ તમને મેં બતાવ્યું. તો તમારે આ 25 એ 25 વિકલ્પો નોટમાં લખવાના અને મોડે પણ કરવાના. આ છે આપણું આજનું લેસન. તો તમે સરસ રીતે મસ્ત પ્રશ્નો છે તમે વાંચશો એટલે તમને આવડી જશે. તો તમે એનું વાંચન પણ કરજો અને લખજો પણ, તો તમને આવડી જશે. ચાલો, અલ્લાહ હાફિઝ.